કામરેજના મામલતદારે બુધવારે રિન્યુએબલ ડીઝલ પંપ સીલ કર્યો હતો। અગાઉ કેટલીક ફરિયાદોના આધારે મામલતદારે કાર્યવાહી કરી હતી કે આજે પંપ જ સીલ કરી દેવામાં આવ્યો। અગાઉ મુંબઈ હાઈકોર્ટે તંત્રને આદેશ કર્યો હતો કે કોઈ પગલાં ભરવા નહીં, તેમ છતાં પણ આજે ડીઝલ પંપ સીલ કરવામાં આવતા આગામી સમયમાં મામલો ફરી કોર્ટમાં જઈ શકે છે। આ અંગે એડવોકેટ વિરલ મહેતાએ જણાવ્યું હતું કે મામલતદારને કોર્ટનો ઓર્ડર પણ બતાવવામાં આવ્યો હતો, પરંતુ તેમાં માન્યા ન હતા। આગામી સમયમાં કોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પ્રોસીઝર કરવામાં આવશે। કામરેજ ખાતે આવેલા ડીઝલ કંપનીના પેટ્રોલ પંપ કામરેજ મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। કેટલીક ફરિયાદો બાદ આ કાર્યવાહી થઈ હતી। મામલતદાર પેટ્રોલ પંપ સીલ કર્યો હતો, જોકે બીજી તરફ આ પંપના માલિક દ્વારા મુંબઈ હાઈકોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો। વિજયભાઈ રામજીભાઈ ખૂંટ અને મેં ફરિયાદ કરી હતી 10મા મહિનાની અંદર, અને કલેક્ટરમાં કરી હતી, મામલતદારમાં કરી હતી, પોલીસ સ્ટેશનની અંદર કરી હતી, હરેક ડિપાર્ટમેન્ટની અંદર કરી હતી કે જે આની અંદર લાગે છે। છેલ્લો જે પરિપત્ર છે ગુજરાત પોલીસનો બી છે અને ગવર્મેન્ટનો બી છે, એના આધારે મેં ફરિયાદ કરી હતી ને આ અહીંયા 3 વર્ષથી ચાલુ છે, બરોબર છે। અને મને આ ધ્યાનમાં આવ્યું, ભાઈ મને આ લાગ્યું કે આ અનલીગલ ચાલુ છે, એની હિસાબે મેં ફરિયાદ કરી હતી ને મેં પુરાવા સાથે ફરિયાદ કરી। શું અનલીગલ ચાલે છે આમાં? જે આ છે એમ કે છે કે મેં ઇકો એનર્જી જે છે એ બાયો ડીઝલમાં નથી આવતું, બરોબર, ઇન ડીઝલ માલે તો ઇન ડીઝલ કે બાયો ડીઝલ ગમે એ વેચે તો એમાં એસએસએન કોડ 27-10 લગાવે છે પેટ્રોલિયમ પ્રોડક્ટનો, બરોબર, પેટ્રોલિયમ પ્રોડક્ટનું તો આપણે પ્રતિબંધ છે ગુજરાતની અંદર, બરોબર। અને બીજા નંબરમાં કે આની અંદર જે લાયસન્સો લેવાના આવે પેટ્રોલ પંપના એ કોઈ લાયસન્સ નથી, ટાંકીઓ તમે જુઓ તો બહાર ખુલ્લી છે અને અહીંયા મીટર છે એમાં કોઈ પેલું છે નહીં, બરોબર, જે લીગલી જે આવતું હોય પેટ્રોલ પંપ ની અંદર સર ખુલ્લી છે, હાઈ ટેન્શન ની લાઈન છે એની નીચે આ ટાંકીઓ મૂકવામાં આવેલી છે, અંદર ટાંકીઓ જ્યાં છે ત્યાં ફાયર સેફટીના કોઈ સાધનો નથી। તે આજે મીડિયાએ આપણે બધાએ મામલતદારની હાજરીમાં પોલીસની હાજરીમાં બધા જે રેડ કરી છે એ લોકો બધાએ જોયું છે, અને મામલતદારે અત્યારે જો આ બધું સીઝ કર્યું છે, ટાંકીઓ સીઝ કરી છે, મીટર સીઝ કર્યા છે, અને મામલતદારે જે અહીંયા ગાડી આવતી હતી પુરાવી જેની અંદર ડીઝલ પુરાતું હતું એમના બી જવાબ લીધા છે, બરોબર, કેમ કે અહીંયા ઘણો। બ્યુરો રિપોર્ટ, જીટીવી ન્યૂઝ, કામરેજ।